મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાયબ્રન્ટ સમિટ ફરીથી યોજી શકે છે ગુજરાત સરકાર. ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ 1 મેના રોજ યોજી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે. કોવિડ-19ની સ્થિતિના આધારે આગામી નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચનાને આધારે આયોજન કરવામાં આવશે. મે મહિનામાં વાયબ્રન્ટ યોજવા રાજ્ય સરકારની તૈયારીઓ જોવા મળશે. ત્યારે કોરોનાના કારણે જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટ છે તે મોકૂફ રખાઈ હતી અને ત્યારે પણ એવી ચર્ચાઓ હતી કે આગામી સમયમાં જો કોરોના હળવો થશે તો ચોક્કસથી તેનું આયોજન ફરીથી ટૂંક જ સમયમાં કરવામાં આવશે. અને હવે સમાચારો મળી રહ્યા છે કે વાયબ્રન્ટ સમિટ છે તે ફરીથી યોજાઈ શકે છે. 1 મેના રોજ વાયબ્રન્ટ સમિટ યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિ કેવી છે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે કે વાયબ્રન્ટ સમિટ ફરીથી યોજવી કે નહીં. ઓનલાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જણાવશો કે વાયબ્રન્ટ સમિટ એકવાર તો રદ કરવામાં આવી કોરોનાના કારણે, અને હવે ક્યાંક થોડાક જ કેસો ઓછા થયા છે ત્યાં સરકાર વિચારી રહી છે કે 1 મેના રોજ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવે. હિરલ, ચોક્કસથી સરકારનું આયોજન છે કે મેમાં વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવે. તમામ પ્રકારની તૈયારીઓ સરકારે કરી રાખી છે, પરંતુ જે પાર્ટનર કન્ટ્રી છે પાર્ટનર કન્ટ્રીમાં પણ કોરોનાનું અને ઓમિક્રોનનું સંક્રમણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો આવનાર સમયમાં પાર્ટનર કન્ટ્રી તરફથી વાયબ્રન્ટ સમિટના આમંત્રણને લઈને શું જવાબ મળે છે, આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટ 1 મે યોજવી એનો નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવશે, અને રાજ્યમાં સાંપ્રત જે કોવિડ-19ની જે સ્થિતિ છે એ સ્થિતિ આધારે 1 મે વાયબ્રન્ટ યોજવું કે ન યોજવું એનો નિર્ણય પણ લેવામાં આવશે. પરંતુ જો 1 મે વાયબ્રન્ટ યોજવી હશે તો રાજ્ય સરકારે વાયબ્રન્ટ યોજવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી રાખી છે. જી રાજેન્દ્ર, તમામ માહિતી બદલ આપનો આભાર.